દર 40 થી 48 દિવસે સિસ્ટમ એક ચોક્કસ ચક્રમાંથી પસાર થાય છે ત્રણ દિવસ એવા આવશે જ્યારે તમારા શરીરને ખોરાકની જરૂર નથી જો તમે આ દિવસે ન ખાઓ તો તે તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત સારું છે તે તમને અનુભવના અને જીવનના તદ્દન અલગ પરિમાણમાં લઈ જઈ શકે છે જો તમે શરીરના પ્રાકૃતિક ચક્રોનું અવલોકન કરો તો જોશો કે એવું કશુંક છે જેને મંડલા કહે છે દર ચાલીસ થી અડતાલીસ દિવસે સિસ્ટમિક ચોક્કસ ચક્રમાંથી પસાર થાય છે આવા દર ચક્રમાં દરેક ચક્રની અંદર ત્રણ દિવસ એવા આવશે જ્યારે તમારા શરીરને ખોરાકની જરૂર નથી જો તમે તમારું શરીર કઈ રીતે કામ કરે છે તેના પ્રત્યે જાગૃત હોવ તો તમે જાણી શકશો કે આજે મારા શરીરને ખોરાકની જરૂર નથી અને સરળતાથી તમે તે દિવસ ખોરાક વિના પસાર કરી શકશો જો તમે આ ચક્રનું બરાબર અવલોકન કરો તો જો તેવી જાગૃતતા નથી કે તે કયો દિવસ છે તો તેના માટે ભારતમાં એક દિવસ નિશ્ચિત કરવામાં આવ્યો છે જેને એકાદશી કહે છે એટલે કે પૂર્ણિમાની ચાર દિવસ પહેલા અને અમાસની ચાર દિવસ પહેલાના દિવસે લોકો ખોરાક નથી લેતા તેઓ સવારે ઉઠે છે કોઈ નાસ્તો કે બપોરનું ભોજન નહીં ફક્ત સૂર્યાસ્ત પછી દિવસનું એકમાત્ર ભોજન આ માત્ર સિસ્ટમને ફરીથી લયમાં લાવવા માટે છે જો તમે આ વિરામ આપો તો તે તમારા સ્વાસ્થ્ય અને તમારું શરીર જે રીતે કામ કરે છે તેના માટે અત્યંત સારું છે કારણ કે સિસ્ટમને પોતાની ગોઠવણી કરવા માટે તેટલા સમયની જરૂર છે દરરોજ ખાવું દરરોજ ખાવું તે શરીર પાસે બહુ મહેનત માંગી લે છે તેને થોડો વિરામ આપો જો તમે ઉપવાસ નથી કરી શકતા તો એક દિવસ તમે કશુંક હળવું ખાઓ

એક ધ્યાની માટે સૌથી મોટો શત્રુ નિંદ્રા છે અહીં આંખ બંધ કરીને અત્યંત જાગૃતતાથી બેસવું તે કશુંક વધુ માંગી લે છે મોટા ભાગના લોકો માટે આંખ બંધ કરવું એટલે સુઈ જવું તો અહીં આંખ બંધ કરીને અત્યંત જાગૃતતાથી બેસવું શરીરમાં અમુક સ્તરની જીવંતતા માંગી લે છે તેથી આ જીવંતતા કેળવવા માટે આપણે કઈ રીતે ખાવું શું કરવું કેટલું ખાવું આ બધી વસ્તુઓનું ધ્યાન રાખીએ છીએ તે આધ્યાત્મિક વસ્તુ નથી પરંતુ તે યોગ્ય પ્રકારના શરીરના નિર્માણ વિશે છે અત્યારે તમારું શરીર અત્યંત સુસ્ત હોય અને હું આત્મજ્ઞાનની વાત કરી રહ્યો હોઉં તો આવે શું છે એવું નથી હોતું તો તેને જીવંત અને જાગૃત રાખવું અને શરીરને દર્દ અને સમસ્યાઓથી મુક્ત રાખવું મહત્વનું છે કેમ કે તો જ તમે કશાક વિશાળની શોધ કરશો અત્યારે તમારો પગ દુઃખે છે બહુ દુઃખે છે ભગવાન સામે આવે તો તમે શું માંગશો મારા પગનો મટાડી દો તેનાથી વધુ શું માંગશો એટલું જ તો માંગશો કેમ કે શરીરનો તમારા પર તે પ્રકારનો પ્રભાવ છે જો તમે તેને અમુક સ્તરના આરામ અને સહજતામાં ના રાખો તો તે તમને બધી રીતે ગુલામ બનાવી દે છે આ જ કારણે તમારા શરીરને શુદ્ધ અને સ્વસ્થ રાખવું મહત્વનું છે કેમ કે નહીતર તે તમારા જીવનનો માલિક બની જાય છે તે તમને શરીરથી પાર કશું વિચારવા નહીં દે અત્યારે જો તમારા શરીરમાં કશુંક અત્યંત દુખવા લાગે ખાલી તમારી ટચલી આંગળી જો તે ખૂબ દુખવા લાગે તો તમને ભગવાન આત્મજ્ઞાન કે ધ્યાન કશામાં રસ નહીં પડે તમારું ધ્યાન આંગળીમાં જ રહેશે એવું નથી તો શરીર આટલું શક્તિશાળી છે તેથી તમારે શરીરને ખુશ રાખવું જોઈએ તો જ તે તમને બીજું કશું કરવા દેશે નહીતર કરવા નહીં દે તેથી આ સંદર્ભમાં ક્યારેક ક્યારેક ઉપવાસ કરી શરીરને પોતાના પુનઃનિર્માણ માટે તેની જીવંતતા પ્રાપ્ત કરવા માટે આરામ આપવો માટે ખોરાક વડે શરીરને સુસ્ત ના રાખવું મહત્વનું છે જો ઉપવાસ ન બદલે તમે બે ભોજન વચ્ચે પૂરતો સમયગાળો રાખો

જાગી રહ્યા છો તેવી વાત નથી કરતો આપણામાંના દરેક અત્યારે જીવંતતાના સમાન સ્તર પર નથી આપણે બધા સમાન ખોરાક ખાઈ રહ્યા છીએ સમાન હવા શ્વાસમાં લઈ રહ્યા છીએ સમાન જગ્યાએ રહીએ છીએ પરંતુ આપણે અનુભવના સમાન સ્તર પર નથી આ ક્ષણે હું મારી અંદર જે અનુભવું છું તેની દુનિયાની કોઈ પણ વસ્તુ માટે અદલાબદલી કરીશ નહીં ભલે તમે આખી દુનિયા આપો પણ હું સોદો નહીં કરું કારણ કે તેના કરતા આ ઘણો વિશાળ છે અને તે બધા માટે શક્ય છે તે માત્ર એટલા માટે નથી થયું કે સિસ્ટમ પ્રત્યે પૂરતું ધ્યાન અને જે જરૂરી હોય તે કરવામાં નથી આવ્યું તો મનુષ્યની જીવંતતા ઘણા અલગ અલગ સ્તરની ઘણા અલગ અલગ પરિમાણની હોઈ શકે તે તમને અનુભવના અને જીવનના તદ્દન અલગ પરિમાણમાં લઈ જઈ શકે છે તેથી શરીરને સ્વસ્થ રાખવું એ પાયાની જરૂરિયાત છે તમારે કોઈ મહાન એથ્લેટ કે એવું કશુંક બનવાની જરૂર નથી પરંતુ ખાલી તેને સહજ રાખવું જેથી જો તમે અહીં બેસો તો તમારે સતત હલનચલન ના કરવું પડે જો તમે અહીં બેસો તો અમુક કલાકો સુધી તમે સહજ રીતે બેસી શકો તમારા મૂત્રાશય કે તમારા ભૂખ્યા પેટ કે અહીં થઈ થતા દુખાવાથી પરેશાન થયા વિના જો તમે અહીં બેસો તો તમે આરામમાં છો ખાલી આટલી સહજતા શરીરમાં આવવી જોઈએ